हेलो। हाँ वो हाँ मुस्तफा भाई हुकूमत से बोलो। बोलो सर। शू पे मैं कीधु बोलो आया था दिल पे ना फोन मारे पास इन्हें क्या पड़ो मैं तो काम बंद कर दो कीधु ये तो है तमारो थोड़ो विषय छे इनु कारण શું છે કે મારે તો હું રજા પર છું અને મારી જગ્યાએ બીજો માણસ મૂકી દીધો છે મારી જગ્યાએ બીજો માણસ મૂકી દીધો છે હા પણ જૂનામાં સહી તો તમારી આવે ને તમે હોય તે વખતે કયા એ હું બધું બધો ચાર્જ લઈ જોઈએ નવા એ મારા પહેલા લઈ જોઈએ હવે એ તો તમને ખબર છે મારાથી મારો સીધો મારા પર આઈટીઆઈ કરે એવો છે યાર હું સહી કરું તો કોણ એ આશિકભાઈ કઈ થોડી પહોંચેલી માયા છે કઈ થોડી નાની મોટી માયા છે એ મને હજી એમ કે છે ફોર્મ લઈને કે હું મુસ્તાકભાઈ પાસે સહી કરાવી ના આવીશ બરાબર ઊંધો સીધા માણસો ફસાવાની વાત છે મારે થી એટલે તમે અરે કે જવરાજીઓ થઈ ગઈ છે મારી કા જરૂરત છે એમાં તમારી જરૂર તો પડે ને ચીફ ઓફિસર એવું કીધું કે ભાઈ ઠલાટ થઈને આવે જૂનામાં છે એટલે મેં તો કીધું કાલથી હું કામ બંધ કરી દઉં છું કીધું મારે કીધું આવા બધાના ગોલાપા કરવાના કીધું એક તો કામ કરીને બિલ હાટું થઈને ના ના એ તો હવે તમારો વિષય કીધું કે મારે તો હવે ગટરમાં બોલાય એવું છે જ નહીં કઈ અને તમે તો રોજ નહોતા કહેતા કે અલીને કહું છું અલીને કહું છું અલીને આપું છું અલીને આપું છું હવે મારે તો કા બધી પડી એ મારે બધાના બાકી રાખવા પડે છે જો કલરભાઈ મેં તમને અહીંયા ફોન એ કર્યો તો તમને સાઈડ માં કીધું તમે એક વાર મારી પાસે આવ્યા ને તમને કોક નગરપાલિકા આવો વિરમગામ પેલા ફોન કરજો ના ના તમે ખોટી વાત કરો છો તમે મને તમે ખોટી વાત કરો છો તમે અરે સોગંદ ખાવ તો મેં તમને ફોન કર્યો તમને હું ફોન ન ઉપાડી શકું પાંચ જણા બેઠા હોય તો હું ના ઉપાડું તો બીજી વખત કરી આપણે નહીં કરતા દસ દસ વખત હા પણ તો પછી હું સીધો નગરપાલિકા ડાયરેક્ટ આવી જાઉં આપણે બે જ અંદર બેઠા છે તારે મેં કીધું પેલા શું કરવું છે કીધું કસો વાંધો નહીં કસો વાંધો મારા નસીબમાં નિવા તો કઈ નહીં આવી એમાં કોઈ મને અફસોસ નથી ભાઈ 30,000 માં નથી મારે કઈક બંગલો બની જવાનો નથી તમારે બની જવાનો બરોબર તમને મારે તો શું છે એટલું વસ્તુ તમે બહાર મારા રિવ્યુ લઈ લેજો જબાન એક વાર આપી હોય ને મેં રિવ્યુ લીધા હતા અને મેં તમને સામે ચાલી નતું કીધું ધોળકાનું કામ છે તમે ત્યાં રાખી લો તમને વાત કરું છું તમે કીધું કે હા કલાક હું ધોળકા જઉં છું સીધો અરે તમે ખાલી એક વાર છે ને મુસ્તુભાઈ પેમેન્ટ બાબતમાં મારા રિવ્યુ લઈ લેજો એક વાર જબાન આપી હોય ને મેં ખાલી એટલું કીધું જબાન નો સવાલ જ નહીં આવતો ને ભાઈ એનું કારણ છે કે મારે સામે બીજી વસ્તુ એ તમને કહી દઉં બીજી વસ્તુ એ કહી દઉં કદાચ તમે આમાં સહી ન કરો લેટ કરો અમારે છે ને બધી જગ્યાએ કઈ સિસ્ટમ હોય છે કે પૂરું બિલ આવે ને પેમેન્ટ આખું પછી જ અમે લોકો વહીવટ કરતા હોય છે તમારા નગરપાલિકાની અમને ખબર નથી કે કઈક આપે એમાંથી નહીં પાછો વહીવટ કરવો નહીં હવે એ તો કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં નામ બોલે તો એની કોઈ ચિંતા નથી જો કલાકભાઈ મારે તમને હું અહીંયા જબાન દઈને ગયો તો ને એટલે એ વસ્તુ તો તમારી પતશે જ તમે કદાચ નો લો ને તો હું તમારા ઘરે પ્રેમથી મૂકીને નીકળી જઈશ પણ તમારે ફાડો હોય ફાડી નાખજો જે કરવું એ કરજો બીજી વસ્તુ આપણે આ વસ્તુ નક્કી ક્યારે કરી હતી આપણે નક્કી એટલે કરી હતી કે તમે મને એમ કીધું હતું કે હું તમને એટલી આઈસી ચેમ્બર આપીશ ને કે તમારો રોજ નો ખર્ચો કઢાઈ નાખીશ હા પણ હું રોજ દઈ એટલે શું કરવું મારી બી મજબૂરી હતી ને બરોબર પ્લસ આપણે દીપકભાઈ ની બેઠા હતા ઓલા મહિના નું તમને કે એડ કરી દઈશ હું કે મને પહેલામાં જ લોચો પડે એટલે બીજામાં મારી હિંમત નહીં ચાલતી જો હકીકત કહું તો શું લોચો પડે પ્રેમેન્ટમાં જ આવું થાય તો પછી બીજા પ્રેમેન્ટમાં કેમ થાય નહીં અમે શું ખોટું શું કર્યું તમારે એ રીકો તો અમે કે હાથ ઊંચા કર્યા તો હાથ ઊંચા ના કર્યા ને તમે કેમ હું અત્યારે હાથ ઊંચા ના કર્યા તમે એમ માનતા હશો મહેશભાઈ ખુદ અત્યારે એ મને નથી મળતા મહેશભાઈ ખુદ અત્યારે મને નથી મળતા એમને દીકરીના લગ્ન છે અને એમાં એટલા વ્યસ્ત છે બરોબર મારી મારે વાત એ થઈ કે તમે મને આપો તો મારે કલાકભાઈ નું એકનું બાકી રહી ગયું છે પતી ગયું મેં તો એમ કીધું દીપકભાઈ પણ કે મારું તો પતી ગયું મેં કહું તમે નસીબદાર કહેવાય તો મેં કીધું ના ના કલાકભાઈ એટલું યાદ રાખજો હું જે ખાનદાન માંથી આવું છું ને એક વાર જબાન દઉં ને મેં કર્યું છે
પૂરી ચલાવી છે તમે કદાચ એક સમય રિટાયર થાવ ને ટલાટભાઈ તો આપણો સંબંધ એવો રહેવો જોઈએ કે ભાઈ ટલાટભાઈ તમે ઘરે આવો ને વઢવાનમાં તો પેલા મારા ઘરે જમવા આવો બાપા એવું કઈ નથી હોતું પણ મારે તો તકલીફ નો પાર ના રહે એનું કારણ છે કે મારું ઉપર થી હલવાય એટલે મારું નીચે બધું આખું બેડ વાગી મારે ના છૂટકી રજા મૂકવી પડી તમને ના ખબર કઉ તારે તમને હું તમને હવે શું કઉ છું જો તમને મારી ઉપર ભરોસો અને વિશ્વાસ હોય એક સેકન્ડ હું તમને છેલ્લો ટાઈમ ને છેલ્લો વધારે આપું જો તમને મારી ઉપર વિશ્વાસ હોય તો તમે મને ભરોસો છે તમારી વાત હાથમાં રાખજો આ જેવો ચેક મારા હાથમાં આવે ને કાલે આપે છે કેવો આપણે દિવાળીમાં જે આપણે 5-6 હતા ને એમાં આપણને એમના 4,000 પતા બીજા બાકી રાખે બરોબર જેવો મારા હાથમાં આવે ને એ આરટીજીએસ કરીને ડાયરેક્ટ હું તમારામાં કારણ કે હવે મહેશભાઈ એકાઉન્ટ છે ને મારામાં ટ્રાન્સફર કર્યું છે એમનું એકાઉન્ટમાં હવે હું ચેક કરું હવે જો હું પૈસા ઉપર આરટીજીએસ નહીં મારી વાત સાંભળો તમે એની પૈસા નથી કહેતો હું તમારી વાત નથી કરતો નગરપાલિકા જેવી હવે આરટીજીએસ કરશે ને એટલે મહેશભાઈ મને ઓથોરિટી આપી છે એકાઉન્ટની હવે હું ઉપાડી શકું પોતે એ હા હા વાંધો નહીં એના કારણે જો હવે તમે હોય તો કારણ કે તમારે બનાવવાનું છે કાલ કરે અરે કાલ તમને આજ કરી આપું તમને તમારી સહી હું કરી આપું તમને બોલો તો પછી હું કહું છું તમે આવી રીતે વાત કરો હું તમને ફોન કરું છું કહેવાનો મતલબ શું કે સારું ફોન કરું મારો દીપકભાઈ ઉભો હોય તો હું દીપકભાઈ વાત કરી લઉં છું હવે નગરપાલિકા ને ટલાટ ભાઈ જે વિચારો વિચાર નગરપાલિકા માધરચોર છે હાવ એ તો મને પોતાને ખબર છે બરોબર બધા પોત પોતાનું કરીને બેઠા હોય આપણે બે તમે ફિલ્ડ માં છો હું કોન્ટ્રાક્ટર છું તો આપણે બે હારે ઉભા હોય એમાં શું નવાય છે હા પણ હું ક્યાં ના જ પાડું હું તો તૈયાર જ હતો મારી વાત સાંભળો અને મેં તમને કીધું એ પ્રમાણે ઉભો રહ્યો છું તમારા માણસે જેટલા લખાય ને કે ભાઈ 6 લાખ નું બિલ બનાવવું છે આપણે 5-65 નું તમે એના અંદર 8-9 ઓછા નથી કર્યા પછી ઓછા નથી કર્યા ઓછા નથી કર્યા હું તમને હજી કહું હું મારી ઢીંગલી ના સોગંદ થી કહું મારી બેબી છે અમે જે કેમ મને ખોટું નથી કર્યું એટલા હા તો પછી યાર ખોટું નથી કર્યું ભરોસો રાખીને મને પેલા ઉપર તમારે એમ કેવું જોઈએ કે તલાટ ભાઈ તમે પેલા લઈ લો મઈ ગયા બધા પછી આવે એમ કેવું જોઈએ કાં તો મને એમ છે કે સારું મને કાપી તમે લોકો આગળ નીકળી ગયા મારું મેં કહ્યું કોણ હવે હાથ પકડશે મારું હું એક તમારી સામે જબાન કચરી જીવો હોય અને તમને લાગે છે હું મોકલી જવું કાલ તમે તારે મોકલજો અલીને હું સહી કરી આપીશ તમને ચેક નીકળી જતો લઈ લો અને અલીને આપી દેજો મને ના હતા તમે તારે બસ હું અલી અરે મોકલાઈ દઈશ અને એમ નહીં આ તારે મેં ઓલી મંજૂરી માંગી છે રજીસ્ટર તમારે તૈયાર કરવું પડશે ને કયું આગલા મહિનાનું તમે જ્યાં સુધી હતા ત્યાં સુધીનું તમારે ઓલું કરવું પડશે ને હું તો આખા મહિનામાં છું જ ને એમાં છું જ હા તો પછી તો એ કોણ તૈયાર કરશે એ તો હવે હું આજે સવારે કરી આવું તમને તૈયારી એ હા અને મેં જો અલીને ચોખ્ખું કીધું કે આસિફ ભાઈ રેકો આપણે વહીવટની વાત એનો કરતા ને આપણે ખોટું કરવું નથી કંઈ હા હા વાંધો નહીં આપણે રોજની 6-7 ચેમ્બર થાય છે ઘણી ઘણી હા હા એ જ ને બરોબર ને કઈ વાંધો નહીં એને ફોન કરજો અલીને હવે આમાં શું છે અલીએ તમને ખબર છે શું કર્યું છે એ અલીએ કાગળ આસિફને જઈને આપી આવ્યો છે કે લાય હું સહી લઈ લઈશ એમ કરીને મને તો અહીંયા અલીનો એવો ફોન આવ્યો કે આસિફભાઈ નો એનામાં ફોન આવ્યો હતો ના આસિફભાઈ નો કે લાવો કે હું મને સાંજે કાગળ બતાવ્યો મને કે આમાં સહી કરવા માટે મને અલી આપ્યું છે મેં કીધું પણ તારે શું કામ મેં કીધું લેવાની જરૂર મેં એમ કીધું આસિફ ને ઉપર હા પછી મારે મજબૂરીથી અહીંયા બોડી વરણ વાત કરવી પડી મેં કીધું દીપકભાઈ 2 અઠવાડિયાથી મને ધક્કા કરાવે છે પાર્ટ ટાઈમ ના બિલ માં હું વઢવાનથી કીધું અહીંયા આવું વિરમગામ એટલે 1500 નું ડીઝલ ભરે મારે ગાડીનું બીજા 500,000 માં ખાવા પીવાના થાય મેં કીધું હોલ 70,000 રૂપિયા મારા ઘરે મારા મૈયત થઈ ગઈ ઘરમાં બરાબર એટલે તમે એ મૈયત માં ગયા એમાં 4-5 પીસ હોય તો આના જ આવ્યા હતા ભાઈ એક દિલીપ કાઠી નો આવ્યો હતો પછી મિલનભાઈ નો આવ્યો હતો હા એટલે એમના ફોન આવ્યા તમારા પર હું મૈયત માં એટલે મારે સાયલેન્ટ હતો ફોન હું 6 વાગે ફ્રી થયો કારણ કે મેં તો પછી અમને મિલનભાઈ ને મેં કીધું દિલીપભાઈ ને હું કામ કીધું મૂકી દઉં કીધું મારે એક તો મેં કીધું તમે કોશો રીતે ઉભો રહું છું બધી જગ્યાએ મેં ક્યાંય કોઈને ઓલું નથી કર્યું અને છતાંય તમે કીધું મારી યાર આવી રીતના કરો કીધું બરાબર મેં કીધું આમાં તમે કીધું લોકો હિસાબ મારો મારો કીધું મને શું વધે છે વાંય કઈ કીધું હા આમાં ટલાટ ભાઈ 11 જણા છે બરોબર 400-400 રૂપિયા રોજ ગણી લો અને રોજ નું ડીઝલ કેટલું 8,000 મેન્ટેનન્સ મોત છે આપ તો આપણે આવડું બિલ કેટલા નું થયું ખબર છે 4,000 નું થઈ છે આપણે હિસાબ કિતાબ કરશું ને 10 દિવસ ની તમારી રજા આવી યાર દિવાળી ની કેમ ભૂલવા જો
ઈ તો મને ખબર છે, રજા આવી 10 દિવસની. અને મેં તમને કોઈ દી એવી રીતે કીધું સ્ટેલરભાઈ, મને ચેમ્બર એક્સ્ટ્રા એડ કરતો કેવું છે, ખોટી રીતે મેં એટલું કીધું છે ને, એટલું કીધું છે ને કે મેં કામ કર્યું છે, મને આપજો ટલાટભાઈ. હા ઈ તો કા ના પાડે, એક બે ચેમ્બર વધારે બી કરી નાખી આપણે, એની ના નથી. મેં ખોટું કરું એમ કીધું, મારી વાત સાંભળો. હું તમને યોગ્ય એટલી રિક્વેસ્ટ કરીશ ટલાટભાઈ, એટલે રિક્વેસ્ટ કરીશ, બોડી નો નીનો જે વહીવટ થાય ને એટલું મને થોડુંક એડ કરી આપજો. નહીં કહેવા માંગતો હું તમને, શું કહેવા માંગુ કે અલી ને મેં એમ કીધું કે અલી તો આ રીતે કમ્પ્લીટ કરીને લગજે, જેથી કરીને તમને નુકસાન ના પડે. એ ઇસ્લામ એ લખાયેલું છે 4 સાઈઝમાં. હા પણ એ આપણા પાસે દિવસો નથી વધતા, એને એવી બુદ્ધિ નથી પાછી. હા એને જે કામ કરીને આવ્યું ને તમારી સહેલી એવો આવતો હતી ના, એટલે હું સામે લખાવતો હતો. એને કઈ વખતે મેં સુધારી લખાવડાવ્યું એટલે પૂછતો હતો સપોઝ. અને તમને જે જબાન દીધી છે ને ટલાટભાઈ, આમાં મહેશભાઈ હું છે ને મારા હાથ ઉપર રાખું ને મારે વપરાય છે. અડધો ચેક આવ્યો છે તો તમને 15 આપું કીધું. આપડે જો મારી વાત સાંભળો છે, હજી તમારે આપું એમ મારી વાત સાંભળો, હજી તમારે મારે મન દુઃખ ના થાય એ રીતે કરજો. હું તમને કહું આપણે જે વાત31,000 કઈ વાંધો નહીં, મને કઈ વાંધો નહીં. 33,000 તો એમને 1,100 રૂપિયા લેખે જ થાય છે, કઈ વાંધો નહીં તમારે. હું તો હવે લઈ લઈશ, મને કોઈ વાંધો નથી. અડધો ચેક આવ્યો છે ને, અડધા અત્યારે આપું, અડધા પછી પછી આપી દઈશ કીધું. મને પૈસા ને એવું કઈ નહીં, મારો વ્યવહાર જાતું થઈ જાય એટલે મને ખાલી, મારે તમે ના માનો ના મૂકો, મારે કહું તમને મારે આ મહિના ની રજા મૂકવી પડી 15 દિવસ થી. હરિજનો મારું રોઈ બી ગયા કે તલાટભાઈ તમે દિવાળી ના પૈસા નહીં આપતા અમને, હવે સારું હું શું કરું બોલો. હવે મારે ના છૂટકે રજા મૂકીને આને લાવવો પડ્યો તાત્કાલિક જ, અને ચીફ ઓફિસ સાહેબ કે તલાટભાઈ રજા મૂકી દો. મેં કહું આ રજા મંજૂર, મને કહે મને કહું મંજૂર કરી દઈશ, મૂકી દો. સાહેબ જોડે મારે આવું બને છે બરાબર, ચીફ ઓફિસ જોડે આપણને કહેતા અમે ત્યારે કે તલાટભાઈ રજા મૂકી દો તમે, તો પછી મેં કીધું હવે મારે મૂકવી જ પડશે, નોઈ સોય ને, કેમ કે હું પહોંચી એક એવો છું નહીં એટલે. અને મેં તમને હજી કીધું તો હા, હવે હું તમને છે ને હા ચોખ્ખી વાત કરી દો કે આપણે જે કમિટમેન્ટ લીધું છે ને, કમિટમેન્ટમાં હું ઉભો રહેશા, જેવો કાલ તમે કરો ને એટલે એક જ ચાલ બપોરે ચેક કઢેલો બી. હા તો કઈ વાંધો નહીં, કાલ મોકલજો અલીને મારી જોડે બરાબર. હા ભાઈ આશિકભાઈ પાસે છે તો તમે એમની પાસે લઈને, મારે આશિકભાઈ પાસેથી એને કહીએ કે 5 મિલિયન આશિકભાઈ પાસેથી, એટલે પછી હું ફોનથી કોન્ટેક્ટથી બોલાવી લઈશ ગમે ત્યાં. હા તો વાંધો નહીં. પછી ઓલું રજીસ્ટર ક્યારે તૈયાર કરશું આપણે? એ રજીસ્ટર આપણે અઠવાડિયામાં તૈયાર કરી નાખીએ. એમાં ખટકો રાખજો, કારણ કે આ લોકો પછી બહુ ઓલું કરે છે. એમ નહીં પણ આમાં હવે તમારે આમાં તમે 3,000 નુકસાન દીધું ઉપરથી. કઈ નુકસાન નથી, બોનસ તો એક બાજુ રહ્યું, મારી વાત સાંભળો, બોનસ તો એક બાજુ રહ્યું, પણ પછી નુકસાન આવશે મને એમાં. ટાઈમ નું નુકસાન 30,000 એટલે એટલા કોઈને મેં દીપકભાઈ કેટલા પણ તમને કીધું નહીં. દીપકભાઈ નીચેથી આપણે આ બધું સેટલમેન્ટ હોય છે એના હિસાબે આટલું બધું થાય છે. એટલે તમે જોજો એક બે આશિકભાઈ, હું તો મારી વાત સાંભળો, હું ઓળખું છું આ રીતે, એટલે મને ખબર હોય કેટલું કામ થાય છે, કેટલું કામ લખાઈ જઈ. એટલે હું તમને એમ કહું, તમે આપણા બિલ જોજો, એનું બિલ આવે જોજો, તરત ડિફરન્સ નહીં પડી જાય. અત્યારે અમે રોજ ની 6 ચેમ્બરની એવરેજ છે અમારી. હા પણ તમે જોજો તો ખરા, મને ખબર છે કેટલી ચેમ્બરની એવરેજ છે. હવે હારું હું શકું છું, 44 થવી જોઈએ, હું એમ રાજી છું 16 થાય તો. હું કઈ રાજી નથી એમ નહીં કે હું તો રાજી જ છું. તમતાર એની ચિંતા ના કરતો તમતાર, પણ મને તમે મને મારો શું કામ આપવાની વાત કરો છો, મને પૂરા તો કરી દો. કરી દો ચેક આવે કીધું તો કરો, હવે શું જોઈએ છે તમારે? હા પણ તમે મને 1100 ના, તમે તો 1100 નું કાપી રહ્યું, તો મારા પાસે એ જ 5 વધે છે. હવે ચલભાઈ 30 એટલે ઓછા ન કહેવાય, બોડી ને એટલા નથી પહોંચે એટલા તમારા છે. હવે ભાઈ હવે હું કોને બોડી ને વધારે આવી ભાગીદારી છે, કઈ વાંધો નહીં, તમને જે આપો એ વાંધો નહીં.
આપડે 30 કીધા તા, રાજી છો ને, રાજી રાજી રહેવો છે મારે, જેવું કામ છે મારું. 33-17 દિવાળી તો બાકી જ રહેતી હતી એમાંય. દિવાળી તો તલાટ પે મરી જાય. તમે મારો નફો, તમને ખબર છે મારા કેટલા માણસો ની છે. હવે હવે મને બાપ કા, આપણે એકઈ મારા 4 માણસો ને તમે વિચાર તો કરો યાર. ઓ અગર જેટિંગ જેટિંગ મશીન લખી લખી મેં બધી એન્ટ્રી ઉપાડેલી. તમે તમારા મનથી વિચાર કરો કે જેટિંગ નથી ચાલુ, 2 મહિનાથી આપણું જેટિંગ બંધ છે ડોર પર, તો મેં બધી જેટિંગ વાળી વર્દી લખેલી છે. તો પછી તમારે એમ કેવું પડે કે ચલાવી લઈ લો, તમે 40-50 લઈ લો, એમ કેવું પડે. પણ જેટિંગ એ તો આપણે તો એમને ચેમ્બર ચાલુ કરીને દેવાની. જેટિંગ એમને કોઈ મતલબ નથી. જેટિંગ મારીને કમ્પ્લીટ કરીને પાણી બીજા દિવસે ના ઉભરાય એ રીતે. હા હા, તો પછી અને પૂછી જાય તમારા અલીભાઈ, પૂછજો જો કે તલાટભાઈ તમને જે આપ લખી આપ્યું એમાં બીજા બીજા ભરી ચેમ્બર ઉભરાઈ ગઈ હતી, તો મેં ના કીધું નથી એમને કે અહીંયા નહીં જાઓ. તમને મેં બીજો રૂટ જ આપેલો છે, જોજો તમારે જોવું હોય તો. મેં છે ને, મેં તો ખોટું કર્યું જ છે, હું તમને પોતે તો કહું છું, મેં તો બહુ ખોટું કર્યું છે. પણ સારું મને એમ ચાલે કે સારું આ પતી જાય તો સારું આપણા બીજો. કઈ વાંધો નહીં, જે હશે ચલો વાંધો નહીં, કાલ મોકલજો આપી દઈશ. હા, તમે રોલી મોકલી દઈશ બરોબર. હા.